ચાલો હવે આપણો આ જે નવો ટોપિક જે છે, ગઈકાલે એગ્રીકલ્ચર એટલે કે જે ઇકોનોમીની અંદર જે પ્રાઇમરી સેક્ટર હોય એની અંતર્ગત એગ્રીકલ્ચરનું બધું પૂરું થઈ ગયું. હવે સેકન્ડરી સેક્ટર ઉપરથી થોડા ઘણા પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન જે છે સીએસઆર ઉપર પૂછેલો છે. સીએસઆર એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. પહેલાં શું છે એ આ હું તમને સમજાવી દઉં. સીએસઆર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એવું કહે છે કે કોઈપણ કંપની જે છે, ખાસ કરીને બિગ કંપનીઝ, મોટી કંપનીઝ કે જેનો પ્રોફિટ ખૂબ વધારે છે, કરોડોમાં જેનો પ્રોફિટ છે, ટાટા, રિલાયન્સ આવી બધી કંપની, તો આવી મોટી કંપની જે છે તો એના વિશે એવું માનવામાં આવે છે કે આ કંપની આટલી મોટી બની પણ રાતોરાત તો કંઈ મોટી નહીં બની ગઈ હોય, જે તે સમયે નાની હશે પછી મોટી 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 એવી રીતે બનતી ગઈ હશે. તો નાની કંપનીથી મોટી કંપની બનવા સુધીની એમની સફર જે છે, આ સફરની અંદર એમને એન્વાયરમેન્ટને ઘણું નુકસાન કરેલું હશે, પર્યાવરણને ઘણું નુકસાન કરેલું હશે, નેચરલ રિસોર્સિસને ઘણું નુકસાન કરેલું હશે. તો એક રીતે સોસાયટી તરફ, સમાજ તરફ અને પર્યાવરણ તરફ, પૃથ્વી તરફ એમની કંઈક ફરજ બને છે, એમની કંઈક ફરજ બને છે કે એમને સમાજ માટે, પર્યાવરણના સુધાર માટે કંઈક કામ કરવું જોઈએ, ખાસ કરીને સમાજ માટે કંઈક કામ કરવું જોઈએ. એટલે એવું નક્કી કર્યું કે જે મોટી મોટી કંપની છે, મોટી મોટી કોર્પોરેટ ઉદ્યોગ જગતના જે મોટા મોટા કંપનીઓ જે છે એ બધાએ શું કરવાનું, તો કે એ બધાએ જે છે એ અમુક હદ સુધી મોટી કંપની બન્યા પછી પોતાનો જે નફો જે છે, પોતાનો નફો એના 2% જે છે, એના વાર્ષિક 2% જે છે એ સમાજ પાછળ વાપરવાના, એટલે કે સમાજમાં સારી પ્રવૃત્તિ કરવા માટે વાપરવાના. સમાજની સારી પ્રવૃત્તિ એટલે કેવી, તો કે ટ્રેનિંગ માટેના કેમ્પ ગોઠવાના, યુવાનોને કોમ્પ્યુટર માટેના કોર્સિસને એવું બધું ચલાવવાનું, યુવાનોને ટ્રેનિંગ આપવાની, સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું, એમને એજ્યુકેશન માટે કંઈક કરવાનું, વૃક્ષારોપણને એવું બધું કરવાનું, પર્યાવરણને, સમાજને, યુવાનોને એ બધાને કંઈક સારું થાય, લાભ થાય એ પ્રકારનું કામ જે છે એ કરવાનું. આવા સીએસઆર કેમ્પ જે છે એ આજુબાજુમાં ઘણી બધી જગ્યાએ થતા હોય છે. ઘણી બધી વાર આ લોકો બ્લડ ડોનેશન કેમ્પ ને એવું બધું પણ કરતા હોય છે, બરાબર. તો આને સીએસઆર કહેવાય. સીએસઆર ખ્યાલ આવ્યો કે નહીં? ભારત જે છે એ વિશ્વનો પ્રથમ એવો દેશ છે કે જેણે સીએસઆર જેવો કોન્સેપ્ટ જે છે એને લીગલ બેકઅપ આપ્યું, એટલે કે કાયદાની જોગવાઈ અંતર્ગત એને ફિટ કરી, કાયદાકીય બેકઅપ આપવાનો, લીગલ બેકઅપ આપવાવાળો ભારત પ્રથમ દેશ છે. આપણે એક 2013ની અંદર એક કાયદો બનાવેલો છે, કંપનીઝ એક્ટ. તો કંપનીઝ એક્ટની અંદર જે છે એ સીએસઆર જે છે એને દાખલ કરી દીધું, કંપનીઝ એક્ટની અંદર સીએસઆરને દાખલ કરી દીધું, બરાબર. ચલો, તો હવે સીએસઆર બાબતે થોડી ઘણી વસ્તુ ચલાવી દીધી છે, એના બાબતે 2 વિધાન આપેલા છે. પહેલું એવું કહે છે, કંપનીઝ એક્ટ 2014 એમાં સીએસઆર જે છે એને મેન્ડેટરી કરવામાં આવેલું છે, પહેલું વિધાન એવું કહે છે. અને બીજું વિધાન એવું કહે છે કે કંપની કે જેનો જે છે, ટૂંકમાં એવું કહે છે કે સીએસઆર જે છે એનો એન્યુઅલ નેટ પ્રોફિટ જે છે એના 1%, ઓછામાં ઓછો 1% જે છે એ વાપરવાનું હોય છે. તો 2માંથી સાચા વિધાન કયા છે એ તમારે કહેવાનું છે. કેટલા, બરાબર. તો શું છે, બંને ખોટા છે. કેમ? કારણ કે આ 2013નો એક્ટ હતો અને 1%ની વાત નથી પરંતુ 2%ની વાત છે. આપણે વાત કરીએ કે 2013નો જે કંપનીઝ એક્ટ જે છે એનો રૂલ્સ સેક્શન 135 જે છે, એની અંદર આ મેન્ડેટરી ફરજિયાત કરી દીધેલું છે અમુક કંપનીઓ માટે કે જેનું ટર્નઓવર અને પ્રોફિટેબિલિટી વધારે છે તો એને 2% જે છે એ એવરેજ નેટ પ્રોફિટના, છેલ્લા 3 વર્ષના એવરેજ નેટ પ્રોફિટના 2% સીએસઆર પાછળ વાપરવાના છે, બરાબર. તો આટલું તમને આઈડિયા હોવો જોઈએ. 2% યાદ રાખવાનું, આ 135 સેક્શન યાદ રહી તો ઠીક છે, બાકી એ કોઈ ફરજિયાત નથી. પણ 2013નો કંપનીઝ એક્ટમાં કાયદાકીય રીતે જે છે, કાયદાકીય જોગવાઈ એની પાછળ કરવામાં આવેલી છે, લીગલ બેકઅપ મળેલું છે, અને ભારત પ્રથમ એવો દેશ છે કે જેણે સીએસઆરને લીગલ બેકઅપ જે છે આપેલું હોય. ચલો, નીચે બીજું જુઓ, 5 નંબરનો પ્રશ્ન કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો એક્ટ સૌથી પ્રથમ કયા દેશની અંદર આવેલો, તો અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયા કે ઇન્ડિયા. શું જવાબ આવશે? ઇન્ડિયાની અંદર, બરાબર. અત્યારે જ આપણે વાત થઈ ગઈ. આગળ 7મો ક્વેશ્ચન જુઓ. 2 વિધાન આપેલો છે, 1 મિનિટ.